અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા। મીઠાખાડી વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા। સાબરમતી રેલવે સ્ટેશન પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થયું। સાબરમતી રેલવે સ્ટેશન બહાર મસ મોટું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી। અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ પવન સાથે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક વૃક્ષો જે છે તે ધરાશાયી થયા છે અને તેના કારણે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। વાત કરવામાં આવે તો મીઠાકડી વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા છે, તો બીજી તરફ સાબરમતી આ વિસ્તાર છે ત્યાં પણ એક વૃક્ષ ધરાશાયી થયું છે। મસ મોટું વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં એક ભાઈનો રસ્તો જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। જોઈ શકાય છે કે મસ મોટું આ વૃક્ષ છે અને સમગ્ર રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ એની કટિંગની કામગીરી જે છે તે પણ ચાલી રહી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે પવન જે છે વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અમદાવાદમાં થયું છે અને ખાસ કરીને લોકોને પણ એ જ સલાહ છે કે આ ચાલુ વરસાદમાં કોઈ મોટા મોટા વૃક્ષ નીચે ન ઉભા રહે, કારણ કે વરસાદ વરસતા જે છે આ જે જમીન જે છે તે પોચી થાય છે અને પોચી થવાના કારણે આ પ્રકારના જે વૃક્ષો હોય છે તે પોલાણના કારણે ધરાશાયી થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઈજા થવાની પણ સંભાવનાઓ રહેલી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।